सुख धाम विमल बुद्धि वरदायिनी माड़ी तव पद करूं मैं प्रणाम। मां चिंता विघ्न विनाशिनी कमलासिनी शकत अभी हंसवाहिनी मोहे दुर्गा दे जे सुमत। मड़ी आकाश पाताल धुंधर अंबर नाग सुर नर बाजिन में दिग्पाल दिगंबर आठी डूंगर सात ही साजर तैन सुमे नवनाथ यने नर जो सठ नारी ये हाथ पसारी ये ते महरी ऐरव राज रवसी है जज ब्रह्मसी ये माड़ी वकल वेश ये ईश्वरी। विघ्नेश्वराज वरदाज सुरप्रियाज लंबोदराज सकलाज जगत पिताय नागाननाय श्रुति अग्न विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। गोपति गोपीपति गोप गोकुलानंद ऐ जीवन जशोदानंद के तने नमो कृष्ण व्रज चंद। अतुलित बल धाम है मसैला बदय हम तनुजन कृषानम ज्ञानीनाम अग्रगण्यम सकल गुण निधानम वानराणाम दिशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि। स्वामी सहजानंद नु जो नरना नाम लेवाय तो अंत पसी अक्षर मिले गन मही प्यर मिले जो मां। ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतम। ओम मृत्युंजय महादेव ऐ जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधन तुम्हें सिद्ध ने करा व्याई सामला
મહાપુરુષો આપણા દેશના મર્દ માણસો કેવા I'm
रात जायब तेल समय नवनाथ यने नर जो सत नारिये नवनाथ यने नर जो सत नारिये हाथ प्रसारिये ते महरी ब्रह्मजीए मकान वैसिए ईश्वरी मारी मकान वैसिए ईश्वरी मारी मकान वैसिए ईश्वरी भगवान द्वारकेश बिराजे छे घनश्याम महाराज बिराजे छे अने आटला बधा संतोनी अहींया हाजरी छे के मारो दीकरो ब्रिजराज छे एने कहूं के आज आ बधाने आशीर्वाद एक हारे मळे एवुं छे एक छंदी गाई कितना जब बुरा लगा सागर रमन पे हाला
सनोद हमीर हयात ए तो देवकी ए देवकी दी दारो दी करो ए वाकंस ने हाथे कपाट સરસ આયોજન. એક બાજુ ભગવાન દ્વારકેશ બિરાજે છે, એક નિશી શશી ગતિ ગુજાસ પાઉટ શરદ ઋતુ પ્રકાશ રમન રાસ જગ નિવાસ ચિત વિલાસ કઈ નય મુરલી ધન ગતિ રસાલ ગહર સર ગુરુ ગોપાલ હાવ ભાવ સુભગ દાન મન મરાલ લીને બ્રિજતી અછુન ભર ગુછાવ બન ઠન ધન ગતિ બનાવ ચિત વ્રત કૃત નત ગુછાવ હાવ ભાવ સાચે તો હરિ હર નદ ભૈર હૈર વિકસત સુર ભૈર ભૈર ફરગટ ગટ ભૈર ભૈર નટવર એવો જ આગે તો વર્ષરમણી ભગવાન કૃષ્ણ બિરાજે છે. એક બાજુ રત્નાકર રાણો ગાજે ગોમતીજી કે રાજે શામળો બાજે જાલરમજી કે ગાજે સાગરમ. એવો રત્નાકર રાણો છે એ થપાટો મારે છે ભગવાનના ચરણ કમળ પખાડતો હોય રીતે ઘનશ્યામ મહારાજ બિરાજે છે. એટલા બધા સંતોની અહીંયા હાજરી છે. પૂજ્ય વલ્કુ બાપુ બિરાજે છે, પૂજ્ય જીણારામ બાપુ બિરાજે છે, પૂજ્ય ભોળાદાસ બાપુ બિરાજે છે, નાથજી સંપ્રદાયના સંતો પણ અહીંયા બિરાજે છે અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અને શિક્ષાપત્રીમાં ઘણું બધું લખ્યું, પણ મને એમનું એક વાક્ય પોતાપણાનું બહુ ગમે છે. ભગત બાપુભાઈ સોનભાઈ મા માટે એમ કહેતા કે સોનલ માં તું આભ કપાળી પોતાવટ પાળવા વાલી.
એમ ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે હું મારું હું ગઢડાનો અને ગઢડું મારું ગઢપુર મારું. આપણે જેટલા અવતારો થયા બધાને હાથમાં શસ્ત્ર ધારણ કરવા પડ્યા છે અસુરોનો સંહાર કરવા માટે, પણ વિશ્વમાં એક જ સંપ્રદાય એવો ને એમાં એક જ મહાપુરુષ એવો આવ્યો એને હાથમાં હથિયાર ન ધારણ કર્યું પણ પોતાની કરુણા અને પ્રેમથી આખા જગતને પાવન કરી દીધું. સાહેબ પાપીઓને પાપ મુક્ત કરી દીધા. હા, એવો જબરજસ્ત ભગવાન સ્વામિનારાયણ. અને જે પરિવાર આ આંગણે ધજા ચડાવવા માટે આવ્યા છે અને ઉત્સવ ઉજવી રહ્યા છે, એક તો યાદવ નું કુળ છે અને પાછો સ્વામિનારાયણ સંપ્રદાય પણ એમણે અંગીકાર કરેલો છે, એટલે બે વસ્તુ ભેળી ભળી છે. મળી તારે કેટલાક જન્મની છે કમાણી. આજે મીઠાભાઈ આ નાગેરા આયરો માંથી તમામે તમામ શાખાના આયરો અહીંયા છે, લખણોત્રા થી માંડી અને વાઘ હોય કે પછી અનેક, હા એમણે ભેદભાવ નથી રાખ્યો. સોરઠિયા મછોયા બધા સગા વાલા બહારથી બધા આવ્યા છે, બધા મિત્રો આવ્યા છે, પણ મીઠાભાઈ એમની સંપત્તિનો યોગ્ય ઉપયોગ કર્યો છે. ત્યારે આપણે મીઠાભાઈને એમના કુટુંબ પરિવારને આપણે એટલું કહી કે તમે તો આવું રૂડું કામ કર્યું, તમારા હાથે આવું રૂડું કામ થયું. પૂજ્ય બાપુ બહુ સરસ બોલ્યા. બલકુ બાપુને તો અમે જ્યારે સાંભળવા અમે ઉત્સુક હોઈએ છીએ, અમે બોલવાવાળા અમે ઉત્સુક હોઈએ છીએ. બાપુનું તો એવું મનનીય અને ચિંતનીય પ્રવચન હોય છે. એમણે જે કાજલબેનની વાત કરી, ભગવાનને બથ ભરી લેવાની હોય, કનૈયાને બથ ભરી લેવાની, બહુ સરસ વાત. હા, પણ ઓશો રજનીશ એમ કહેતા કે કૃષ્ણના હોઠ ઉપર આ સમાજે જો વાંસલી રહેવા દીધી હોત ને તો આ દુનિયામાં આ જે સીમાડા છે ને એ સીમાડાની લપુ મટી ગઈ હોત અને આખું જગત શાંતિથી જીવતું હોત, પણ જગત નથી રહેવા દેતું વાંસલી. હા, ત્યારે આ મીઠાભાઈને હું તો નાની ઉંમરમાં એ માણસે જે આ ડંકો વગાડ્યો, ખરેખર આને ડંકો વગાડ્યો કહે. હા, વળી વળીને વાના કરતા લળી લળીને લાડા, અહીં તમે જુઓ તો તમને ખબર પડે એટલું સરસ રીતે એમણે જે અહીંયા કર્યું છે. ત્યારે એમના માવતરને ધન્યવાદ આપણે દેવા જોઈએ કે એના માવતર કેટલા પવિત્ર હશે કે દીકરાના હાથે આવું રૂડું કામ થઈ શકે. મિત્રો, પેટકી પવિત્રતા પ્રસિદ્ધ હોત પુત્રને. અમારે પ્રતાપભાઈ વરુ, પ્રતાપ મામા નાગેહરી એ અહીંયા બિરાજે છે, મનુમામા ઢાંકડા અહીંયા બિરાજે છે, બરવાડ સાહેબ છે અને બને એટલા બધા નામ છે મારા સ્નેહીઓ અહીંયા એટલા બધા બેઠા છે. ત્યારે ભગત બાપુની આ ભજનની પહેલી કડી મને બહુ ગમે છે કે એણે તો જશોદાજીને કીધું હતું, પણ હું મીઠાભાઈની જન્યતાને કહું છું કે માડી તારે કેટલાક જન્મની છે કમાણી, કેવા નંદ રાણી તારા આપણે જોયા નથી, પણ મીઠાભાઈના આંગણે તો લક્ષ્મીજીની મહેરબાની છે, એ તો 100% વાત છે. તારા
शनी भीख मागे जे स्वागत करिए छे બાપુ લખ્યું છે કે કૃષ્ણ આહિરો તો ભારતવર્ષમાં કેટલી જગ્યાએ હતા, એને ગોકુળમાં શું કામ જન્મવાનું નક્કી કર્યું? જો એને આહિરમાં જન્મ હોય તો ગમે ત્યાં જન્મી શકત. પણ ગુણવંત સાહેબ લખે છે કે ગોકુળના આહિરોમાં જે ભોળ પણ હતું એ હિન્દુસ્તાનના ચારે ખૂણામાં કોઈ જગ્યાએ નહોતું, એટલે એને ત્યાં આશરો લીધો હતો. સાહેબ, ભોળ પણ હોય ને ભગવાન આવે છે. અને એ આયરો હજી સુધીમાં નાઘેરા આયરો છે. સાહેબ, ઇતિહાસ અને ઘટનાઓ અને એની આરે જીવતા સમાજો કેટલાએ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને તજી દીધી છે. પણ હું આડીદર બોડીદર ના કાર્યક્રમમાં બોલ્યો હતો કે ઉગાના ફોગને હજી જીવંત રાખતો કોઈ એક સમાજ હોય તો એ નાઘેરા સમાજ છે. હીરાભાઈ, 20 વર્ષની દીકરી ચોરીએ ચડે ત્યારે એ દીકરી લાલ પીળા પાનેતર ન ઓઢે, પણ દીકરી ચોરીએ ત્યાં નાની હોય ત્યાં સુધી ગમે એ વસ્ત્રો પહેરે, પણ નાઘેરા આયરની દીકરી ચોરીએ ચડે એટલે હામળું મલીર કાળું મલીર ઓઢી રહે. ઉગાના ફોગને આજથી સુધી જીવતો રાખ્યો એવો સમાજ મને દુનિયામાં હજી બીજો દેખાણા થશે, એ આ નાઘેરા સમાજ છે. હા, એટલે જેવું તેવું બલિદાન. કાંઈ સાહેબ, એ કાંઈ એ એ ગમે એના કામ નથી. અને એ આયરાણીનું ભોળ પણ ભગવાન કનૈયાને 11 વર્ષ અને 52 દિવસ ન્યા રહ્યો તો એ રોવરાવતો. કૃષ્ણ આયનો દ્વારકાનો મહારાજા બન્યો પછી કૃષ્ણે કીધું છે, ગોળ ગોળ આખું આ રજવાડું કરી દઉં, પણ મને કોક આખો એક ગોકુળની રાત. મારું ઓળ ગોળ આખું આ રજવાડું કરી દઉં, પણ મને કોઈ આપો એક ગોકુળની રાત. એક રાત જો મને ગોકુળ રહેવા મળે તો મારે આ દુનિયાનો વૈભવ મને નથી ખપતો. શું એને આયર વાલા લાગ્યા હશે? શું એને એ ભૂળી આયરાણી વાલી લાગી છે? એના ખોળામાં ખેલ્યો છે આ જગતનો નાથ. અને માં 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 કહી અને એ જશોદાજીનો પાલો પકડી અને બ્રહ્માંડનો અધિપતિ જેથી રમતો હશે. કેવું દ્રશ્ય સર્જાનું છે! જેવું તેવું નથી, એવો સમાજ મારી સામે બેઠો છે. એસપી સ્વામી ગઢડાથી પધાર્યા છે અને બીજા ઘણા સંતો મહંતો અહીંયા ઉપસ્થિત છે. પણ બાપુ, એક પ્રસંગ મને બહુ ગમે છે. હું ઘણી વખત કોઈના હાથે સત્કારી આવું થતું હોય ત્યારે કહું છું કે રામ જ્યારે પિતૃ શ્રાદ્ધ કરવા માટે બેઠા
ત્યારે આપમાંથી 72 જમણા હાથ લાંબા થયા હતા એટલે રામે એમ કીધું પિંડદાન દેવા માટે બેઠા એટલે રામે એમ કીધું કે મારી 72 પેઢીમાં કોઈએ પિતૃતર્પણ કર્યું જ નથી આ 72 હાથ જો આપમાંથી લાંબા થતા હોય પિંડદાન મારે કયા હાથને આમાં કયો દશરથનો હાથ મારે કોને પિંડદાન કરવું અને ત્યારે આપમાંથી ઉઠેલા એ 72 જે હાથ હતા અને ત્યાંથી આપમાંથી શબ્દ નીકળ્યો હતો કે રામ દર વર્ષે પિતૃતર્પણ થતું હતું બાપ પણ અમારે તો તું અમારા કુળમાં આવવાનો છે અમને ખબર હતી એટલે પિંડદાન અમારે તારા હાથે લેવું હતું એમ નાગેરા આવ્યો બધા ભેળા થાય આ દ્વારકાધીશના આંગણામાં પોતાના કુળદેવના આંગણામાં પણ એને ભેળું થવું હતું મીઠાભાઈના હાથે લાખણોતરાના હાથે એ કુળના હાથે ભેળું થવું હતું એ દાદો કેદુની રાહ જોઈને બેઠો છે કે નહીં શું જબરજસ્ત ઘટનાઓ ઇતિહાસની બને છે નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા પણ કેવી જનેતાઓ ત્યારે આવા સંતાનો મળે છે એજી પેટમાં ભોડે ને હાંભ લેલી એને રામ લક્ષ્મણ ની વાત રે એને રામ લક્ષ્મણ ની વાત માતાજી ને મુખ દે દે Bye.